ગઢવાણ ગણપતિ ફાટસર પાસે કંકુ પાર્ક વિસ્તારના 200 થી વધારે મહિલા સહિતના સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને રોડ ચક્કા જામ કરી વિરોધ કર્યો હતો. રસ્તા ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓને વંચિત રહેતા કંકુ પાર્ક સોસાયટીના સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરતા વઢવાણ પોલીસ ટીમ દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ગણપતિ ફાટસર પાસે આવેલા કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. જ્યારે તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. રોડ રસ્તા ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અંગે ગણપતિ ફાટસર કંકુ પાર્ક વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષની લાગણી ફેલાઈ છે. ગણપતિ ફાટસર પાસે કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ રસ્તા ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા તેમજ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ ગટરના ગંદા પાણીથી અનેક જગ્યાએ ગંદુ સામ્રાજ્ય સર્જાયું હતું. તેથી કંકુ પાર્ક વિસ્તારના રહીશોને ગંદકીના સામ્રાજ્યથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય ફેલાયો હતો અને ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાશે તેવી સ્થાનિક રહીશોમાં દહેશત ફેલાઈ હતી. ત્યારે સ્થાનિકોએ 200થી વધારે રહીશોએ રાજકોટ બાયપાસ હાઈવે ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે વઢવાણ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વસંતબેન નરેશભાઈ રાઠોડ છે મારું નામ. અને આ સમસ્યા પાણીની ગટરની અમારે રોડની સમસ્યા વર્ષોથી છે. કોઈ સાંભળતું જ નથી, કોઈ જોવાય આવતું નથી અને કીધા પછી કામ થતું નથી. અમારે અરજી આપેલી છે, અમારો રોડ મંજૂર થઈ ગયો તો કામ કરવા કોઈ આવ્યું નથી. અને આ ઓછામાં ઓછા 500 વસાહત છે. અને તમે કોઈ નગરપાલિકાને જાણ કરવામાં આવી છે? નગરપાલિકા જાણ કરી એ લોકોએ મંજૂર કર્યું છે, પણ સામી કોકિલ પાર્કમાં કામ કર્યું, કંકુ પાર્ક બે માં કામ કર્યું નથી. અને હાલ અત્યારે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે, એ બાબતે શું કહેશો? એ આના બાબતે જ તે રોડ અને ગટર ની બાબત માં જ અમે આ રસ્તો રોક્યો છે. આજે હવે આગામી સમયમાં આ કામગીરી નહીં થાય તો તમે શું આગામી સમય શું કરો? ઉગ્ર આંદોલન થશે, ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે. અમારી શેરીમાં 3-4 દિવસથી ગટરનું પાણી ઉભરાય છે. અમે 3-4 વાર અરજી કરી છે ત્યાં, તેમ છતાં એનો કોઈ નિકાલ થતો નથી. રસ્તા માટે પણ ઘણી અરજીઓ કરી છે. આટલા સમયથી અમે રહીએ છીએ, 10 વર્ષથી અમે રહીએ છીએ. રસ્તા માટેની અરજી કરી છે અને ગટર પણ હજી હમણાં જ નાખી છે તોય બધી ઉભરાય છે અને એનો કોઈ નિકાલ કરતા નથી. તો એ નિકાલ ન થાય ત્યાં સુધી અમે રસ્તા રોકવાનું આંદોલન કર્યું છે. આ કઈ સોસાયટી છે? કંકુ પાર્ક 2 રાજકોટ બાયપાસ રોડ ગણપતિ ફાટસર. હાલ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી ગઈ છે તો ઉમેદવારો પણ અહીંયા આવ્યા છે, એમને શું તમે રજૂઆત કરી હતી? કેમ એમને રજૂઆત કરી છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી અને કોઈ પૂછવા પણ આવતું નથી કે તમારે શું પ્રોબ્લેમ છે, શેના માટે તમે આ બધું કર્યું છે. એટલે જ્યાં સુધી એ લોકો ન આવે ને બધું ક્લિયર ન થાય ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશું. આમનામ ટ્રાફિક સમસ્યા રહેશે. હા, જ્યાં સુધી અમારી સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી આ એમનામ રહેશે. નગરપાલિકામાં જાણ કરવામાં આવી છે કેમ? નગરપાલિકામાં લેખિત અરજી કરી છે, ફોન પણ એટલા કર્યા છે, તેમ છતાં બધી સમસ્યાઓ એમનામ જ છે. મારું નામ મયંક ડાભી, ગણપતિ ભાટસર કંકુ પાર્ક સોસાયટીમાં રહેણાક વિસ્તાર છે મારો. અને સાહેબ, આપણા ગટરની અને રોડ રસ્તા બાબતે અમે ઘણી વાર નગરપાલિકામાં રૂબરૂ મુલાકાત જઈ અરજી આપેલ છે, પણ સાહેબ કોઈ અધિકારી કે કોઈ નગરપાલિકાના જવાબદાર અધિકારી જે મેઇન મોટા અધિકારી હોય તે કોઈ આવેલ નહીં અને કોઈ કઈ નિકારણ કરેલ નહીં. તે બાબતે સાહેબ અમે રોષ્ટપણે આંદોલન કરેલ છે અને ત્યાં નગરપાલિકામાં અમે ગયા અને કોઈ અધિકારી તો આવ્યા જ નહીં. અરજી લીધી એમને, એમ કીધું કે રોડ રસ્તા તમારા નિકાલ થઈ જશે, પણ તોય હજી થયા નહીં. ગંદા પાણીથી ગંદકીનું જે સામ્રાજ્ય છે રોગચાળો ફેલાશે. હા, રોગચાળો સાહેબ ફેલાય થાય ને સાહેબ. અમારી સોસાયટીમાં 2 બાળકોને સાહેબ ડેન્ગ્યુ અને મેલેરિયાના સાહેબ કિસ્સા થઈ ગયા. હવે એ બાબતે સાહેબ વાલીઓને સાહેબ જવાબદારી હોય એમની કે ડેન્ગ્યુ અને મેલેરિયા સાહેબ એવું થયું બધું. હવે એમની જવાબદારી એમને જ કાઢવાની સાહેબ. ગંદકી જ ન થાય તો સાહેબ એવું કઈ નિવારણ છે જ નહીં સાહેબ. ગંદકી થાય તો જ આ બધે પ્રશ્ન ઉભા થાય સાહેબ. ગંદકી ને રોગચાળો ને બધું તારે જ થાય. અને આ સાહેબ ગટરનું પાણી ને સાહેબ આ રોડ રસ્તા એ અમે સાહેબ છેલ્લા પાંચ વર્ષથી અમે સાહેબ આની રજૂઆત કરેલી નગરપાલિકા વાળાને કે ભાઈ અમારે ગણપતિ ફાટસર કંકુ પાર્ક સોસાયટીમાં તમે આવી સુવિધાઓ બધી ગોઠવો, પણ સાહેબ કોઈ અધિકારી આવતો નથી. આજ સુધી હજી કોઈ આવ્યું જ નથી. હાલ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ, એમાં મત માટે આગેવાનો મત માટે આવ્યા હતા, એ બાબતે તમે શું કહેશો? સાહેબ મત માટે તો આગેવાનો આવ્યા હતા અને એમને એમ પણ કીધું હતું કે તમે મત આપી દો
તમારે તમારા જે કઈ કામ હશે એ થઈ જશે પણ તોય હજી થયા નહીં અને સાહેબ અત્યારે નળીમાંથી ટાંકીની નળીમાંથી સાહેબ ગટરનું પાણી આવે ચોખ્ખું પાણી આવતું જ નથી સાહેબ અમારે પીવાનું પાણી લેવું હોય તમે ક્યાંથી લેવી કયા પક્ષે તમને ખાતરી આપેલી કે અમે કામગીરી કરી આપશું અમને ભાજપ વાળા કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી વાળા અમને ત્રણેય પક્ષે આપી હતી આ જે પ્રશ્ન છે નાના છોકરાઓ ગણાય છે અમારે સોસાયટીમાં આ મચ્છર થાય બીમારી થાય તો બધાને નડે એમ છે આ પ્રશ્ન દરેકને નાના છોકરાઓ ખાસ બીમાર પડે એવું છે આ ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે રોકવા માટે ગટરની લાઈનની જરૂર છે પણ કોઈ આવતું નથી અને આ ગંદકીથી રોગચાળો ફાટી નીકળશે રોગચાળો ફાટી નીકળે દેશ જ છે પૂરેપૂરી કેટલી જગ્યા તમે ફરિયાદ કરી નગરપાલિકામાં બે વર્ષથી તો અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારથી કહી છે ને આ પ્રશ્ન 12-13 વર્ષનો પહેલાનો છે પહેલાથી અને મચ્છર હોય તો કોઈ પણ માણસ બીમાર પડવાનું જ છે મચ્છરના કારણે અને ડેન્ગ્યુ હોત થઈ ગયા છે ડેન્ગ્યુના મચ્છર આવી ગયા છે હવે તો ચોમાસામાં ગટર નું પાણી બહાર કાઢવું પડે છે ગટર નથી એના કારણે એટલે આ પાણી ભેગું થયું છે એના કારણે મચ્છર થાય છે મહેશ ઉતેરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ સુરેન્દ્રનગર